ખેડૂતોની સ્થિતિ પડ્યા પર પાટું સમાન થઈ ગઈ છે। કુદરત જાણે ખેડૂતોની રોટી હોય તેવું લાગી રહ્યું છે। જગતનો તાત એક પછી એક કુદરતી આફતોનો સામનો કરી રહ્યો છે। ત્યારે ગીર વિસ્તારમાં કેસરના આંબામાં જોરદાર ફ્લાવરિંગ થયું હતું। ફ્લાવરિંગ સારું હોવાથી ખેડૂતોને કેસર કેરીનો પાક સારો થશે તેવી આશા રાખી રહ્યા હતા, પરંતુ સફેદ ફૂગનો રોગ આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। સફેદ ફૂગને લઈને કેસર કેરીના પાકને ભારે નુકસાન પહોંચશે તેવી ભીતિ સેવાઈ રહી છે। ગીરની પ્રખ્યાત એવી કેસર કેરીની સીઝનને આડે હવે દિવસો બાકી રહ્યા છે। કેસર કેરી માટે પ્રસિદ્ધ તાલાલાલ અને ગીર આસપાસના વિસ્તારોમાં કેસર કેરીના બગીચાઓમાં ભારે માત્રામાં ફ્લાવરિંગ થતા ખેડૂતો ખુશખુશાલ હતા। ભારે વરસાદ અને કમોસમી વરસાદનો ફટકો પડ્યા બાદ પણ ખેડૂતોને નવી આશા હતી કે આ વર્ષે પણ ભારે માત્રામાં કેસરનું ફ્લાવરિંગ થકી આર્થિક સહાય મળશે, પરંતુ અચાનક કેસરના આંબા પર સફેદ ફૂગનો રોગ આવતા મોર ખરી પડ્યો છે, તો સાથે ખાખડી પણ ભારે માત્રામાં ખરી રહી છે। જે બાદીથી 100% મોરે આવ્યો હતો, પણ હવે એવો રોગ આવ્યો ને મોરે ખરે અને ખાખડી ખરતી જાય ને આખો બળી કેમ જાય, બળી ગયો બધું બરોબર। આવી પોઝિશન છે કે સોશિયા છે, જાજી જાતના રોગ છે, એનું કેટલી દવા 4-5% દવા નાખી તો હજી કોઈ રીતે આવ્યું નથી। સાહેબ, અત્યારે પહેલા મહિનાની ફૂટ જે હતી એની અંદર આટલો બધો આનંદ ને ઉમંગ હતો અમને કે આ વખતે ઉત્પાદન અમને સારું મળશે, ગયા વખતે લોકડાઉનમાં હતું એટલે 50% અમારે નુકસાની બી ગઈ હતી, આ વખતે અમને ઉમંગ હતી કે મોરે પુષ્કળ પ્રમાણમાં છે, ખાખડી બી છે, અમને 5 પૈસા મળશે, આવું અમે વિચાર્યું હતું, પણ આવું રહ્યું નહીં સાહેબ। એનું કારણ એ છે કે મધ્યનો રોગ એવો બધો આવ્યો ને કે એની વાત જવા દો, અત્યારે મધ્યો છે, મેલીબાગ છે, હેળ છે, સુસીઓ છે, પીળીઓ છે, આ બધા રોગ આવ્યા છે આંબાની અંદર। હાલ ગીર અને આસપાસના વિસ્તારમાં સફેદ ફૂગનો રોગ આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે। ખેડૂતો પોતાનો કેરીનો પાક બચાવવા મથી રહ્યા છે, તો કેરીના બગીચાઓમાં ફૂગનાશક દવાઓનો છંટકાવ શરૂ કર્યો। બાગાયત અધિકારીના જણાવ્યા પ્રમાણે દવાના છંટકાવથી સફેદ ફૂગના રોગને નાશ કરવામાં મદદ મળશે। લાંબા સમયથી ગીરમાં વધારે પ્રમાણમાં વરસાદ, કમોસમી વરસાદ અને હવામાં ફેરબદલને લઈ કેસર કેરીના પાકને ભારે અસર થઈ રહી છે। સતત વર્ષ દર વર્ષ કેસરનો પાક ઘટી રહ્યો છે, જેને લઈ કેરી પકવતા ખેડૂતો ચિંતિત બન્યા છે। કરીએ આંબાની તો આપણા ગીર સોમનાથ વિસ્તારની અંદર લગભગ 14,500 હેક્ટર ઉપર આંબાનું વાવેતર છે, અને આ વખતની સિઝનની વાત કરીએ તો આંબાની અંદર જે ડિસેમ્બરના એન્ડમાં એક પહેલા ફેઝનું ફ્લાવરિંગ આવેલું, પછી બીજું જાન્યુઆરીમાં, અને જે ત્રીજો લાસ્ટ ફેઝ છે કે જે જાન્યુઆરી એન્ડથી લઈ અને ફેબ્રુઆરીની શરૂઆતમાં કમ્પ્લીટ 80-90% ઉપરનું ફ્લાવરિંગ થઈ ગયું છે। ભરતસિંહ જાદવ, લાઈવ ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ।